नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती प्रथम भाषाना અભ્યાસર્થે આપણે મળ્યા છીએ ત્યારે આપણા એ વિષય વસ્તુથી આપણે વાકેફ થઈએ તે પહેલા વિષયાંક તરફ આગળ વધતા મિત્રો આપણે આપણી ઉંમરથી 7-8 વર્ષ એ પાછળ જઈએ આપણી ઉંમરથી આપણે 7-8 વર્ષ પાછળ જઈએ જ્યારે એ તમે બીજા કે એ ત્રીજા ધોરણમાં ભણતા હશો. મિત્રો આપણે આપણી ઉંમરથી એ 7-8 વર્ષ પાછળ જઈએ એટલે કે જ્યારે તમે બીજા કે ત્રીજા ધોરણમાં એ ભણતા હશો આ સમય દરમિયાન દરેકની સાથે પોતાની શાળામાં એ પેન્સિલ ખોવાઈ જવી, રબર ગુમ થઈ જવું, નોટબુક તો બાજુવાળાના દફતરમાં 2 દિવસ પડી રહે પછી જ મળે, ફૂટપટ્ટીના 2 કટકા થઈ જાય, ફૂટપટ્ટીના 2 કટકા એ થઈ ગયા હોય વગેરે ઘટનાઓ એ બની હોય છે. મિત્રો દરેકના જીવનમાં આ ઘટના બાલ્યાવસ્થામાં જ્યારે બીજા કે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા હોઈએ ત્યારે બને છે. આપણી પાસેથી વારંવાર એ આપણી પેન્સિલ ખોવાઈ જતી હોય, આપણું રબર ખોવાઈ જતું હોય, આપણી નોટબુક તો બાજુવાળાના દફતરમાં એ 2 દિવસ પછી જ પડી રહે પછી જ આપણને મળે, ફૂટપટ્ટીના કટકા થઈ જતા હોય, આવી બધી ઘટનાઓ એ બની જ હોય છે. વસ્તુઓ આપણે ભૂલી જઈએ સ્કૂલમાં શાળામાં, પછી મમ્મી સામે કે પપ્પા સામે જઈ અને મૌન એ વ્રત લઈ અને ઊભા રહી જાઉં. આપણે શાળામાં સ્કૂલમાં આપણી વસ્તુ ખોઈ નાખીએ પછી એ મમ્મી પપ્પા સામે જઈ અને મૌન વ્રત ધારણ કરી અને એ આપણે ઊભા રહી જવા. મમ્મીની રોજની સલાહ, આજે પેન્સિલ ના ખોઈ નાખતો હો, આજે પેન્સિલ ના ખોવાવી જોઈએ હો, છતાં આગળ જેમ કહ્યું એ રીતે એ આપણો ક્રમ સતત ચાલુ જ રહે. પેન્સિલ ખોવાઈ જાય, રબર ખોવાઈ જાય, આપણી નોટબુક બાજુવાળાના દફતરમાં 2 દિવસે આપણને મળે, ફૂટપટ્ટીના કટકા થઈ જાય, આ ઘટના સતત ચાલુ જ રહે છે. બાળપણ બધું જ એ ભૂલાવી દેતું એ કોઈ પણ જાતની પરવા નહીં. બાળપણમાં આપણને બધું જ ભૂલાઈ જાય, આપણને કોઈ પણ જાતની પરવા નહીં. ખોવાઈ જવું હોય તે ખોવાઈ જાય, તૂટી જવું હોય તે તૂટી જાય. આપણે જીવો આપણી મસ્તીમાં, આપણે જીવો આનંદમાં, પણ મિત્રો ઉંમર લાયક થયા પછી આવું ચાલે ખરા? બાળપણ તો ઠીક છે કે બાળપણમાં આપણે નાની મોટી વસ્તુઓ ભૂલી જઈએ, આપણે એની પરવા ન કરીએ, ખોવાઈ જતું હોય તો ભલે ખોવાઈ જતું, તૂટી જતું હોય તો ભલે તૂટી જતું, આપણે તો જીવો આપણી મસ્તીમાં અને આનંદમાં. પણ મિત્રો ઉંમર લાયક થયા પછી આ એ ઘટના ચાલે ખરી? શું આવું ચાલે ખરું? ઘણા એવા ભૂલકણા હોય છે, ઉંમર લાયક થાય પછી પણ ઘણા લોકો આવા એ ભૂલકણા હોય છે કે ઉંમર લાયક હોવા છતાં એ એ ઉંમરને લાયક નથી હોતા, ઉંમર લાયક હોવા છતાં એ ઉંમરને લાયક નથી હોતા. તો ચાલો આપણે આજે આવો જ એક ભૂલકણા સ્વભાવનો, એ ભૂલકણા લેખકનો એ પાઠ ભણીએ. પાઠ છે આપણો છત્રી, જે હાસ્ય નિબંધ છે એના ભૂલકણા લેખક છે રતિલાલ બોરીસાગર. તો આપણે આપણો આ પ્રકરણ નંબર 8 નો એ હાસ્ય નિબંધ એ છત્રી વિશે અત્યારે અહીંયા અભ્યાસ કરીશું.
આપણને જે નિબંધ આપ્યો છે, હાસ્ય નિબંધ છે, એ લેખક છે એના રતિલાલ બોરીસાગર. રતિલાલ બોરીસાગરજીનો આ એ નિબંધ છે ઓમ હાસ્યમ, એમનો જે સાહિત્ય છે એમાંથી લેવામાં આવેલો છે. ઓમ હાસ્યમ માંથી આ નિબંધ એ લેવામાં આવેલો છે. અહીંયા આપણે સૌથી પહેલા એ રતિલાલ બોરીસાગરના એ જીવન કવનથી પરિચિત થઈએ, લેખક પરિચય મેળવીએ. રતિલાલ મોહનલાલ બોરીસાગર એમનો જન્મ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં થયો છે. જન્મ જે એમનો છે એ 31/8/1938 માં સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં એમનો જન્મ થયો છે. એમણે જે મુખ્યત્વે સેવાકીય કાર્યો કર્યા છે એમાં વર્ષો સુધી અધ્યાપક તરીકેનું કામ કર્યું છે, તેમજ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના એ પોતે નિયામક તરીકે નાયબ નિયામક તરીકે પણ કાર્ય કરી ચૂક્યા છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામક તરીકે પણ એમને કામ કર્યું છે. એમને જે સાહિત્ય સર્જન કર્યું છે એમાં મુખ્યત્વે એમના હાસ્યલેખો જે છે એ હાસ્યલેખમાં સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા છે એમની, સંભવામી યુગે યુગે એમને જે હાસ્યલેખો લખ્યા છે એમાં મરક મરક, આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા. ના જે હાસ્ય નિબંધો છે તો હાસ્ય નિબંધોમાં એક મરક મરક, મરક મરક, બીજો આનંદલોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા. હાસ્ય નવલકથા, હાસ્ય નવલકથા જે એમની છે એમાં સંભવામી યુગે યુગે, સંભવામી યુગે યુગે હાસ્ય નવલકથા લખી છે. એમને જે બાળ સાહિત્ય લખ્યું છે એમાં બાલવંદના,
એમને ગુજરાતી સાહિત્યની સેવા બદલ જે પુરસ્કારો મળ્યા છે એમાં મુખ્યત્વે એમને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પુરસ્કાર મળેલો છે. તેમજ મારવાડી સંમેલન મુંબઈ પુરસ્કાર પણ એમને મળેલો છે. સાહિત્ય સભાના વિવિધ પુરસ્કારો પણ એમને મળેલા છે. અહીંયા આપણા હાસ્ય નિબંધકાર રતિલાલ બોરીસાગર કે જેમણે ગદ્ય નંબર 8 છત્રી એ હાસ્ય નિબંધ લખ્યું છે એનો સંદર્ભ ઓમ હાસ્યમ એમના સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે. એમનું મૂળ નામ રતિલાલ મોહનલાલ બોરીસાગર, જન્મ 31/8/1938માં સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં. એમણે મુખ્યત્વે કયા ક્ષેત્રોમાં કાર્ય કરી છે, સેવા આપી છે? તો વર્ષો સુધી તેમણે અધ્યાપક તરીકે સેવાઓ આપી છે, ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના નાયબ નિયામક તરીકે એમણે સેવા આપી છે. એમણે જે સાહિત્ય સર્જન કર્યું છે એમાં મુખ્યત્વે એમનો હાસ્ય નિબંધ છે મરક મરક, આનંદ લોક, એન્જિયોગ્રાફી, તિલક કરતા 63 થયા. હાસ્ય નવલ કથા જે લખી એમાં સમભવામી, યુગે યુગે, બાળ સાહિત્ય જે લખ્યું છે એમાં બાલ વંદના. એમને જે પુરસ્કારો મળ્યા છે એમાં મુખ્યત્વે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર પુરસ્કાર, મારવાડી સંમેલન મુંબઈ પુરસ્કાર અને સાહિત્ય સભાના વિવિધ પુરસ્કારો એમને ગુજરાતી સાહિત્યની સેવા કરવા બદલ એ આપવામાં આવેલા છે. આપણને આપેલો જે ગદ્ય છે હાસ્ય નિબંધ છત્રી, એની અંદર લેખકના છત્રી સાથેના જે અનેક પ્રસંગો નિરૂપાયા છે, લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો એ નિરૂપાયેલા છે એટલે સમજાવવામાં આવેલા છે. એમાંના મુખ્યત્વે જે એમના પ્રસંગો છે એમાં પહેલો પ્રસંગ એ છે કે છત્રીની ખરીદી વખતે થતા અનુભવ. જ્યારે લેખક છત્રી ખરીદવા માટે જાય છે ત્યારે છત્રી ખરીદતા સમયે એમને થતા જે અનુભવો છે એ અનુભવો, અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી અને સાચવી રાખવા માટેની, આ છત્રીને સાચવી રાખવા માટેની જે એ સલાહો મળે છે કે જે ઉપાયો મળે છે એ ઉપાયોમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. તો એવા પ્રસંગો છે. તેમજ અહીંયા છત્રી એમની જે છત્રી છે એ છત્રી ખોવાઈ જતા એના ઉપર એ લખાયેલા, છત્રી ખોવાઈ જાય છે અને એના ઉપર લખાયેલા એ નામ એ સરનામાના કારણે જેને એ છત્રી મળી છે તેનો પત્ર આવે છે, તે વ્યક્તિનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા માટે રાજકોટ જાય છે. પણ જ્યારે લેખક છત્રી લઈને પાછા આવતા હોય છે ત્યારે ફરી બસમાં છત્રી ભૂલી જાય છે. આમ માણસનું જે ભૂલકણાપણું છે, ભૂલકણો જે સ્વભાવ છે, એને છત્રી જેવી સામાન્ય એ વસ્તુ સાથે જોડીને, છત્રી જેવી સામાન્ય એ વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય આ એ હાસ્ય નિબંધની અંદર એ નિષ્પન્ન કર્યું છે કે રજૂ કર્યું છે. તો અહીંયા એ આપણને એ આ હાસ્ય નિબંધની અંદર એ છત્રી હાસ્ય નિબંધમાં લેખકના એ છત્રી સાથેના અનેક પ્રસંગો એ નિરૂપવામાં આવેલા છે, એટલે કે રજૂ કરવામાં આવેલા છે લેખકના છત્રી સાથેના.
પહેલો પ્રસંગ એ છે કે છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર એ છત્રી ખોવાઈ જવાથી વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવા માટેના ઉપાયોમાંથી હાસ્ય રજૂ થાય છે. બીજી જે બાબત છે અહીંયા કે છત્રી ખોવાઈ જતા એના પર લખેલા છત્રી ખોવાઈ જતા એના પર લખેલા નામ સર નામ અને જે સરનામા છે એના કારણે નામ સરનામા ને કારણે જેને છત્રી મળી છે તેનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે. છત્રી લેવા માટે લેખક પાછા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે ફરી બસમાં એ છત્રી ભૂલીને આવે છે. ત્રીજી વાત, પણ પાછા આવે છે ત્યારે ફરી છત્રી બસમાં ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકણાપણું, આમ ચોથી વાત આપણે સમજાય છે, આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય વસ્તુ સાથે જોડીને, છત્રી જેવી સામાન્ય વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે. તો આમ આ ગદ્યનો જે મુખ્ય હાર્દ છે એમાં લેખકના છત્રી સાથેના અનેક પ્રસંગો નિરૂપાયા છે. છત્રીની ખરીદી વખતે થતા અનુભવ અને વારંવાર છત્રી ખોવાઈ જવાથી એને સાચવી રાખવાના ઉપાયોમાંથી હાસ્ય રજૂ થાય છે. બીજી વાત કે છત્રી ખોવાઈ જતા એના પર લખેલા નામ સરનામાને કારણે જેને છત્રી મળે છે તેનો પત્ર આવે છે અને લેખક છત્રી લેવા રાજકોટ જાય છે, પણ પાછા આવે છે ત્યારે ફરી છત્રી બસમાં ભૂલીને આવે છે. આમ માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય આ ગદ્યની અંદર નિષ્પન્ન એ કર્યું છે. નિર્દોષ એવું હાસ્ય આ ગદ્યમાં રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણે એ હવે અહીંયા
આપણો જે આ ગદ્યની વિષય વસ્તુ છે એ વિષય વસ્તુથી થોડા એ નજીક જઈએ. લેખક કહે છે કે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો. લેખક જે મોસમનો ચોમાસાની જે ઋતુ શરૂ થાય છે ભારતની અંદર મુખ્યત્વે શિયાળો ઉનાળો અને ચોમાસું એવી ત્રણ ઋતુ 12 મહિનાની અંદર એ જોવા મળે છે. વર્ષ 12 મહિનાનું વર્ષ એની અંદર મુખ્ય ત્રણ ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું. ચોમાસાના એ સમયગાળો શરૂ થયો ત્યારે લેખક કહે છે કે હું છત્રી લેવા માટે એ શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો. સ્ટોર એટલે દુકાન, સ્ટોર એટલે દુકાન કે જ્યાં એ છત્રી મળી શકે. અને ત્યાં જઈ મેં નાની નાજુક છત્રી બતાવવા કહ્યું. ત્યાં જઈ અને મેં નાની નાજુક, નાજુક એટલે કોમળ, સાવ નાની હોય એ સાઈઝમાં એટલે કે કદમાં નાની હોય અને કોમળ હોય એ ખોલવા વાસવામાં, ખોલવા અને વાંકવામાં એ સરળ રહે એવી છત્રી મેં બતાવવા માટે કહ્યું. દુકાનદારે મને જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ બતાવી. જ્યારે લેખક એ ચોમાસાની ઋતુની શરૂઆત થાય છે ત્યારે એ પહેલો વરસાદ એ પડે છે એવા સમય દરમિયાન છત્રી ખરીદવા માટે એ આ છત્રીની દુકાન પર, છત્રીની દુકાન પર છત્રી ખરીદવા માટે જાય છે. ત્યાં જઈ અને લેખક એને નાની અને નાજુક કોમળ એવી છત્રી બતાવવા માટે કહે છે ત્યારે આ દુકાનદાર, દુકાનનો માલિક એ લેખકને જુદા જુદા આકારની, જુદા જુદા કદની, સાઈઝ એટલે કદ, આ જુદા જુદા કદની એ છત્રીઓ બતાવે છે. એક શ્યામલ શ્યામા છત્રી મને ગમી. લેખકને એમાંથી શ્યામલ શ્યામા એટલે કાળા રંગની કાળી એવી છત્રી એમને એ ગમી કે છે. શ્યામલ શ્યામા છત્રી, કાળા રંગની જે છત્રી છે એ લેખકને ગમે છે અને લેખક એ છત્રીને ખરીદે છે. દુકાનદાર ક્યારના મારી સામે ધારે ધારીને જોઈ રહ્યા હતા. લેખક કે છે જ્યારે હું આ છત્રી ખરીદવા માટે એ દુકાનમાં ગયો અને દુકાનમાં જઈ અને મેં દુકાનદાર પાસે એક નાની અને નાજુક એવી છત્રી માંગી તો એને મને એ જુદા જુદા આકારની કદની છત્રીઓ બતાવી. એમાંથી મને કાળા રંગની એ સુંદર એવી એ છત્રી ગમે છે. મેં એ છત્રી ખરીદવા માટે કહ્યું ત્યારે આ સમય દરમિયાન આ દુકાનદાર જે છે એક ધારી નજરે, એક નજરથી મારા તરફ વારંવાર એ જોઈ રહ્યા હતા. ધારી ધારીને જોવું એટલે એક જ નજરે જોયા કરવું, રૂઢિપ્રયોગના અર્થમાં પણ શબ્દ વપરાય છે ધારી ધારીને જોવું, એક નજરથી એ જોયા કરવું. એ પોતે જોઈ રહ્યા હતા અને એ એક નજરથી જ્યારે મને જોતા હતા ત્યારે મને એવું લાગ્યું કે પોતે એવી રીતે જોઈ અને પોતાના મનની અંદર કંઈક યાદ કરતા હોય, કશુંક યાદ કરતા હોય, કોઈક વાતને યાદ કરતા હોય એવું મને લાગ્યું. એવો એ યત્ન કરતા હતા એટલે કે એવો પ્રયત્ન કરતા હતા, એ કશીક વાત, કોઈક વાત યાદ કરતા હોય એવો પ્રયત્ન કરતા હોય એવું મને લાગ્યું. કોઈ ગ્રાહક ઉધાર છત્રી ખરીદી ગયો હશે, મને એવું લાગ્યું કે કોઈ પેલા અહીંયા એ ગ્રાહક આવ્યો હશે, ખરીદનાર વ્યક્તિ આવ્યો હશે અને ઉધાર એટલે કે પૈસા લીધા વિના આપેલું, ઉધાર પૈસા લીધા વિના આપેલી જે વસ્તુ આપવામાં આવે, પૈસા લીધા વિના જે વસ્તુ આપવામાં આવે એને ઉધારી કહેવાય. તો કે છે પૈસા લીધા વિના કે કોઈ અહીંયા અગાઉ એ ખરીદદાર આવ્યો હશે તો એને વસ્તુ એમને આપી હશે અને એ વસ્તુ લઈ ગયો, એ છત્રી લઈ ગયા હશે અને મારા જેવો જ દેખાતો હશે અને કદાચ એ ગ્રાહક, એ ખરીદનાર વ્યક્તિ મારા જેવો જ દેખાતો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે. મને એવો વિચાર થયો કે એ વ્યક્તિ જે અગાઉ અહીંયા છત્રી ખરીદવા આવ્યો હશે એ છત્રીના પૈસા આપ્યા વિના જ છત્રી ખરીદીને ગયો હશે અને મારા જેવો જ દેખાતો હશે તો શું થશે. આ વિચાર મને મનમાં આવ્યો અને એ વિચારે હું થોડો ગભરાયો અને એ વિચાર એ મારા મનમાં આવવાના કારણે હું થોડો મૂંઝાઈ ગયો, ડરી ગયો, ગભરાઈ જાઉં
એટલે બીક લાગવી, મૂંઝાઈ જવું કે ડરી જવું કે છે હું થોડો એ ગભરાયો, છત્રીના પૈસા આપી હું પછી તરત જ એ ત્યાંથી છત્રીના એ જે પૈસા છે મારી છત્રી, મેં જે શ્યામલ શ્યામા છત્રી ખરીદી એ છત્રીના પૈસા આપી અને છત્રી લઈ અને હું એ જવા કરતો હતો, હું દુકાનમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં જ પેલા દુકાનદારે એ પૂછ્યું, પેલા દુકાનદારે મને કહ્યું, સાહેબ પણ એ સમય દરમિયાન કે છે સારું થયું કે કાકાના બદલે એને મને સાહેબ કહ્યું. એ સમય દરમિયાન દુકાનદારે કહે છે કે મને કાકા તરીકે ન બોલાવ્યો પણ મને એ સંબોધન કર્યું સાહેબનું, તો મને એ સંબોધન સારું લાગ્યું, મને ગમ્યું કે છે. પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક નહોતો પડવાનો, પરંતુ મારી જે સ્થિતિ હતી એ સ્થિતિમાં સાહેબ કહેવાથી કે કાકા કહેવાથી કોઈ લાંબો તફાવત રહેવાનો નહોતો, પણ છતાંય મને સારું લાગ્યું. તમે કઈ તમે ગઈસાલ છત્રી લેવા આવેલા ખરા? દુકાનદાર એવું પૂછે છે મને કે તમે ગયા વર્ષે છત્રી લેવા માટે અહીંયા આવેલા ખરા? પ્રશ્ન કરે છે મને કે તમે ગયા વર્ષે અહીંયા મારી દુકાને છત્રી લેવા આવેલા? સાચું, ગઈસાલ જ નહીં એની પહેલાની સાલે પણ. ત્યારે લેખક કહે છે, મેં એને જવાબ આપ્યો, ગયા વર્ષે જ હું છત્રી લેવા આવ્યો તો એવું નહોતું, એના આગળના વર્ષે પણ હું અહીંયા છત્રી લેવા માટે આવેલો હતો. ગઈ સાલની પહેલાની સાલે મેં છત્રી ખરીદેલી, ગયા વર્ષના આગળના વર્ષે પણ મેં છત્રી નવી ખરીદી હતી. અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી હશે કે છે, અરે કે છે એ કદાચ મેં એ કોઈ તમારા ત્યાંથી એ છત્રી નહીં ખરીદી હોય તો કોઈ બીજાના ત્યાંથી એ ખરીદેલી છે, પરંતુ હું એ ગયા વર્ષેના આગલા વર્ષે પણ છત્રી ખરીદવા માટે આવ્યો હતો. પણ સાહેબ અમારી છત્રી એમ વર્ષ દિવસમાં તૂટી ન જાય. ત્યારે દુકાનદાર કહે છે કે સાહેબ તમે તો વારંવાર એ ગયા વર્ષે છત્રી ખરીદવા આવ્યા હતા, એના આગળના વર્ષે પણ છત્રી ખરીદવા આવ્યા હતા અને આ વર્ષે પણ છત્રી ખરીદવા આવ્યા, એવી વાત કરો છો? તો કે છે અમારી છત્રી એવી સાવ એ બિન ટકાઉ નથી હોતી, એવી ટૂંકા સમયમાં એક વર્ષ દિવસમાં તૂટી જાય એવી નથી હોતી કે છે, અમારી છત્રી તો મજબૂત હોય છે, એવું એક વર્ષમાં અમારી છત્રી તૂટી જાય નહીં, અમારી છત્રી ખૂબ જ ટકાઉ હોય છે, અમારી છત્રી એ લાંબો સમય સુધી ટકે તેવી હોય છે, અમારી છત્રી છે દુકાનની એ મજબૂત હોય છે. તો આમ તમે કહો છો એ વાત હું માની શકતો નથી. તે હશે, લેખક કહે છે હું પણ માનું છું, હશે તમારા દુકાનની જે છત્રી છે એ લાંબો સમય સુધી ટકે તેવી હશે, મજબૂત હશે, પણ મારી પાસે નથી ટકતી એનો પ્રશ્ન છે. તમારા દુકાનની જે છત્રી છે એ તો લાંબો સમય ચાલે છે એ વાત સાચી છે, પણ હું છત્રી ખરીદીને જઉં છું પછી એ છત્રી મારી પાસે લાંબો સમય સુધી રહેતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી એ તમે રાખો છો, મારી પાસે લાંબો સમય સુધી કે છે છત્રી રહેતી જ નથી, પણ એ છત્રી ખોવાય જ નહીં એવી તમે રાખો છો ખરા? જો એવી છત્રી તમે રાખતા હો તો મને આપો કે છે લાંબો સમય સુધી છત્રી ખોવાય નહીં એવી છત્રી તમે રાખો છો? આવો પ્રશ્ન લેખક એ દુકાનદારને પૂછે છે. ત્યારે એ દુકાનદારને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે ભલે એ કહો છો એ વાત સાચી કે તમારા દુકાનની છત્રી લાંબો સમય સુધી ટકી રહે છે, મજબૂત હોય છે, પણ મારી પાસે છત્રી આવ્યા પછી લાંબો સમય સુધી રહેતી નથી, એ ખોવાઈ જાય છે, માટે જો એ ખોવાય નહીં એવી છત્રી તમે રાખતા હો તો મને બતાવો અને એવી છત્રી મને આપો. વિદ્યાર્થી મિત્રો, આપણે એ આપણા આ હાસ્ય નિબંધ છત્રીનું એ વિષય વસ્તુનું કામ એટલે સુધી રાખીએ છીએ. આગળનું કામ જે છે આપણે બીજા તાસમાં ફરીથી એ વિષય વસ્તુ સાથે મળશું, ત્યાં સુધી અસ્તુ, આભાર.